गुरु ए तो ज्ञानी अमृतधारा है। ये अमृतधारा जे पान करे छे, ते सर्व संशय थी मुक्त बने छे। गुरु प्रत्येनी श्रद्धा ने अतूट अने दृढ़ बनावा माटे दरेक साधके गुरु भक्तिना रंग में रंगावू पड़े छे। तो आओ विराट ब्रह्मना दर्शन करवा गुरुनी भक्तिनी भावनानी भरती में भींजावानो प्रयत्न करिए। गायत्री परिवार डभोय पूज्य गुरुदेव विश्व वंदनीय मां भगवती देवीना श्री चरणों में समर्पण करे छे। चैत्र नवरात्रिना आजे बीजा दिवसना गुरु संदेश ने अपने आत्मसात करवा जई रहा छे त्यारे एक साथ एक स्वर में गायत्री महामंत्रनु स्वस्वर उच्चारण करीशू। प्रार्थना करीशू। हे जगतनी अंता, हे विश्व वसुंधरा ने पूर्ण रीते सुख प्रदान करनार, सर्व दुखोथी मुक्त करनार, शुभ अने सौनु सदैव कल्याण करनार, हे श्रेष्ठ परम तत्व, आपना दिव्य तेजोमय पुंजने अमे अमारा अंतःकरण में धारण करीए छीए। हे परम पिता परमात्मा, अम सौनी बुद्धि ने सन्मार्ग तरफ प्रेरित करो अने सौनु कल्याण करो, एवी मंगलमय भावना साथे एक साथ एक स्वर में गायत्री महामंत्र। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखंडमंडलाकारं व्याप्त्यं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ यथा सूर्यस्य शक्तिस्तु श्रीरामे विद्यते हिया सर्वशक्ति स्वरूपाता माता भगवते नमः। परम पूज्य गुरुदेव परमन्य माताजी आद्यशक्ति वेद माता देवमाता विश्वमाता माँ गायत्रीना पवित्र सूक्ष्म सानिध्य ने आत्मसात करता सौ परिजनों ने जय गुरुदेव। गई काले आपणे जोयुं के उज्जवल भविष्यना निर्माणनो एकमात्र आधार एटले अध्यात्म। अध्यात्मने आपणे आपणी परिभाषा जे बनावीने जोईए छे एना करता परम पूज्य गुरुदेवे जे अध्यात्मनुं एक विराट स्वरूप आपणने जे दर्शन कराव्युं छे એ બહુ અદ્ભુત છે। ગઈકાલે આપણે જોયું હતું કે ગુરુદેવે બતાવ્યું કે હાથ પગ કામ કરે પરંતુ એને ઓર્ડર, એને સંકેત, એને પ્રેરણા મગજ આપે છે, અને મગજ દેખાતું નથી અને હાથ પગ દેખાય છે। જે કામ કરે છે બહારના અવયવો એ આપણે જોઈ શકીએ છીએ, પરંતુ એની પાછળ જે કામ કરનારી એક શક્તિ છે એ આપણને દેખાતી નથી। ઠીક એવી જ રીતે સંસારનું પણ છે, અને એ જ બાબતો ઉપર ગુરુદેવ આપણને આગળ સમજાવવાનો પ્રયત્ન કરે છે કે સદ પ્રવૃત્તિઓને હંમેશા જીવનમાં ફેલાય એ માટેનો આપણો પ્રયત્ન હોય તો મુખ્યત્વે એનો મોટો આધાર મનુષ્યના ચિંતનનો છે। તો ગુરુદેવ કહેવા માગે છે કે મુખ્યત્વે મનુષ્યના ચિંતનને શુદ્ધ કરવું એ બહુ જ મોટી જરૂરિયાતની વાત છે, કારણ કે ચિંતન શુદ્ધ નહીં થાય ત્યાં સુધી માણસ જેટલો સમય મંદિરમાં બેસશે એટલો સમય એને એ વાત સારી લાગશે, કારણ કે એ પ્રભાવ એના મગજ ઉપર છે। પરંતુ જેવું એને કોઈ બીજી બાબત તરફ એનું મન દોરાશે તો તરત જ એનું ચિંતન શુદ્ધ નથી એટલે તરત એ બીજી તરફ ઢળી પણ શકે છે। એટલે દ્રષ્ટિકોણ એવી રીતે બદલવો જોઈએ કે જેથી તેને નીતિમત્તાના લાભો પ્રત્યક્ષ દેખાવા લાગે। મનુષ્ય પોતાના વિવેકના આધારે એવા તારણ પર પહોંચે છે કે તેનું ગૌરવ અને લાભ નીતિમત્તા અપનાવવામાં જ છે। દુષ્પ્રવૃત્તિ અપનાવવાથી જે દુષ્પરિણામો ભોગવવા પડશે તેનું કલ્પના ચિત્ર જો સારી રીતે તેની સામે ઉપસી આવે તો પછી તેના નિર્ણયો નીતિના સમર્થક બનશે। આપણને ખબર હોય તો શાસ્ત્રોની અંદર
સમજાવવામાં આવે છે કે તમને, તમે આવા કામ કરશો તો તમને આવા નરક મળશે. અને શ્રીમદ ભાગવત મહાપુરાણમાં તો 28 પ્રકારના નરકની પણ ખૂબ સરસ છનાવટ કરવામાં આવી છે. તો આપણા દીર્ઘદ્રષ્ટા ઋષિમુનિઓએ આ બધા નરકની જે વ્યવસ્થા છે અને આ બધું ભોગવવું પડશે એવું જે સમજાવ્યું છે એની પાછળનું મૂળ મર્મ રહસ્ય એ છે કે માણસ આવા નરકની પીડાની વાતને સાંભળ્યા પછી એના અંતરની અંદર જે ખરાબ કર્મોની જે વૃત્તિઓનો જે અંદર છાપ પડી ગયેલી છે એમાંથી એ ઉઠે, એમાંથી એ બહાર નીકળે, પોતાના મનને તૈયાર કરે કે મારે આવા દુઃખો અને કષ્ટો નથી ભોગવવા, પણ મારે ખરેખર મારા દૃષ્ટિકોણને ઊંચો બનાવી અને એક સારું અને શ્રેષ્ઠ જીવન જીવવું જોઈએ. એટલા માટે બતાવવામાં આવ્યું છે. અંતે તો શાસ્ત્રો આપણને આપણા મનને અને આપણા અંતઃકરણને, આપણા દ્રષ્ટિકોણને ઉપર ઉઠાવવા માટે જ છે અને એ ખોટા કર્મ તરફથી આપણને પાછા વળવા માટે જ છે. અને એ જો આપણે એમાંથી જો પાછા વળીશું તો જ આપણે સારું કામ કરી શકીશું. એટલે હંમેશા આપણો દૃષ્ટિકોણ ઊંચો હોવો જોઈએ. પણ દૃષ્ટિકોણ ઊંચો બનાવવા માટે વ્યક્તિએ જાતે જ પોતાની અંદર અંતઃમનમાં જે છાપો પડેલી છે ખરાબ એને દૂર કરવા પ્રયત્ન કરવો પડે, જાતે કરવો પડે. નહીં તો કોઈ સારી વ્યક્તિની સાથે રહેવા છતાં પણ કદાચ થોડોક સમય માટે એ સારી વ્યક્તિના સંગમાં રહેવાથી એના મન ઉપર કદાચ સારો પ્રભાવ પડી શકે, પણ એના અંતઃપટલ ઉપર તો એ પ્રભાવને પાડવા માટે એને ખૂબ મહેનત કરવી પડે છે. એને સતત એના પ્રત્યે એ રાખવું પડે છે ત્યારે એ થઈ શકે છે, નહીં તો નહીં. જેવી રીતે કોઈ શ્રેષ્ઠ સદગુરુની સાથે એક શિષ્ય રહેતો હતો અને એ બંને દેશ દેશાંતર એટલે કે દરેક ગામમાં ફરે, તીર્થાટન કરે અને જે ગામમાં થોડા સમય રહેવા જેવું લાગે ત્યારે કોઈ સજ્જન હોય, કોઈ ભક્ત હોય એના ઘરે રોકાય અને પછી તેઓ બીજા ગામમાં જાય. તો એક ગામમાં ગયા ગુરુ અને શિષ્ય. તો ગામના ભોળા ભક્તો તો કેટલા બધા, અમુક લોકો તો બહુ જ આમ અંદરથી ખુશ થાય કે મારી ઘેર કોઈ સંત વધારે. અને ખરેખર કે જે એ લોકો કરી શકે છે આપણે ગૃહસ્થીઓ ના કરી શકતા હોય, એટલે આપણને એક આનંદ થાય કે આપણા ઘરે એક પરમાર્થીનું પગલું પડે તો એના કારણે બધાની અંદર પણ એવી પરમાર્થ વૃત્તિઓ જાગે. એટલે ગુરુ અને શિષ્ય બંને ત્યાં રહેતા, રાત્રે સત્સંગ થતો, ગુરુ સરસ બધો ઉપદેશ આપતા, સમજાવતા, ગામના લોકોને એમાંથી ઘણી પ્રેરણાઓ મળતી. પણ જે જોડે રહેનારો શિષ્ય હતો એ તો મને કેટલી સુખ સુવિધાઓ મળે છે એનું જ ધ્યાન રાખતો. અને પેલા ભક્ત પણ, સજ્જન માણસ પણ એવા હતા કે બહુ જ સરસ સેવા કરે. એટલે ગુરુ શિષ્યની એટલી બધી સેવા થઈ એટલે પછી ગુરુજીએ કહ્યું કે આ તો વધારે પડતી સેવા થાય છે એટલે અહીંયા હવે રહેવાય નહીં. અમુક વખતે તમે જોજો કે જે સમજદાર સંત મહાપુરુષો હોય ને એ વધારે પડતું સુખની જ્યાં એ હોય ને ત્યાંથી પછી બહુ ના રોકાય, એ લોકો નીકળી જાય અથવા જાતે પોતે જીવનમાં કોઈને કોઈ એવા સંકલ્પ લઈને એ રીતનું જીવન જીવા માંડે. એટલે ગુરુજીએ કહ્યું કે બેટા હવે આપણે અહીંયા ના રહેવાય, હવે આપણે ચાલો. એટલે પેલો શિષ્ય કહે છે કે ના ગુરુજી, અહીંયા તો આટલું સરસ છે ને હવે થોડું જવાતું હોય, આપણે તો ભગવાનનું નામ લેવાનું છે ને રહેવાનું, તો અહીંયા જ રહીએ ને આપણે. તો કે ના, અહીંયા ના રહેવાય. તો પેલો માન્યો નહીં કે હું તો અહીંયા જ રહીશ, તમે જવું હોય તો જાઓ. એટલે ગુરુજીએ કહ્યું તો તું રહે, હું તો તને ના પાડું છું કે આમાં આપણું અહિત થશે, આપણું પતન થશે, અહીંયા ના રોકાવાય વધારે. તો કે ના ના, કશું પતન ના થાય એમ કે આપણે તો રહેવાય. કેમ કે અમુક લોકો તો કેવા મનમાંની, મન જે કહે ને એવું જ કરવા જોઈએ. કોઈ સારી વ્યક્તિ આપણને કોઈ સંકેત આપે ને તો આપણે એને પણ સલાહ આપીએ પાછા કે ના ના, આવું નહીં, આવું કરવું જોઈએ. એટલે સામેવાળી વ્યક્તિ સમજી જાય કે અને આ નથી પસંદ, એટલે પછી એ બહુ ના એની જોડે એ કરે, કારણ કે એનું મન સ્વીકારવા તૈયાર ના હોય ને એટલે આગળ વધે ના. પણ અમુક જન એને પણ આર્ગ્યુ કરવા માંડે. સમજદાર વ્યક્તિ હોય એ વાતને એમ ઈશારામાં સમજી જાય. પછી ગુરુ તો નીકળી ગયા, ગુરુજી તો જતા રહ્યા.
પણ પેલા ભાઈને તો ત્યાં મજા આવી ગઈ, અને પેલા ભક્તજનો હતા એ તો બધાને એવું કે આ તો આટલા મોટા ગુરુનો શિષ્ય છે એટલે આપણે એની બહુ સેવા કરીએ, એટલે બધા સેવા બહુ કરે. ખાવા પીવાનું સારું મળવા લાગ્યું, અને ખબર ને કે ખાવા પીવાનું સારું મળવા લાગે અને પછી કોઈ ટેન્શન ના હોય, કામ કરવાનું નહીં, એટલે પછી શરીર કેવું બને, તગડું બને. અત્યારે પણ આપણા આદરણીય મોદીજીએ આપણને આપી દીધું છે 21 દિવસનું, આખું ભારત આપણું લોક કરી દીધું છે. બધાને કીધું છે કે તમે ઘરમાં રહો, પણ આપણે ઘરમાં તો રહેવાનું છે પણ પાછા બહુ ખાખા ના કરતા. એટલે તો તમે આ જુઓ કે આપણને કેટલો સરસ સમય આપ્યો, ચૈત્ર નવરાત્રિ આપી દીધી અને આ બાજુ કર્ફ્યુ આવી ગયો. એટલે નવરાત્રિમાં ઘરમાં રહો અને સંયમથી રહો. ઘરમાં રહીને પછી ખાખા કરીને પછી વધારે પડતું બીજું વધારશો, પછી વધારે બોડી વધી જશે અને જાડા થઈ જશો તો પાછું પાતળા થવાની ઉપાધિ. એટલે ઓછું ખાજો, ખાઈ ખાઈને પાછા તગડા જીવા ના થઈ જતા. એટલે સંયમપૂર્વક જીવન જીવજો. પણ કોઈ પાછું રોકનારું કે ટોકનારું હોય ને તો સંયમ રહે, અથવા કોઈ પાછું સાથે એમાં પ્રેરણા આપનારું જોડે હોય ત્યારે સંયમ રહે. નહીં તો ઘણાને એવું હોય કે કોઈ રોકટોક ના કરવાવાળું હોય એટલે તમારે ફાવે એ રીતે જ પછી મસ્તીથી રહેવાનું ને ખાવા પીવાનું ને મોજ મજા કરવાની, એનો જ વાંધો નહીં. પણ જ્યાં સંયમ તૂટે છે ને ત્યાં બધી તકલીફ થાય છે. અહીંયા પણ શિષ્યને સંયમ તૂટ્યો, કારણ કે ગુરુજી હવે સાથે છે નહીં. હે, આપણે જોઈએ છે ને ઘણી વખતે કે ઘણા કહેતા હોય કે આ તો તમે છો ને એટલે બધા બહુ જ આવે છે, એટલે જ આજે આ બેન દેખાયા છે ને આ પેલા ભાઈ આજે દેખાયા છે, તમે ના હોય તો કોઈ દેખાતું નથી. તો એનો મતલબ શું થયો કે તમે કોઈ વ્યક્તિને બતાવવા માટે તમે આવવાનું છે કે તમારા આત્મસુધાર માટે કે તમારે કંઈક સરસ કંઈક બનવું છે કે કંઈક મેળવવું છે એટલે આવવાનું છે. પણ આ વસ્તુ આપણા મગજમાં નથી ઉતરતી. એટલે પેલા શિષ્યને પણ એવું જ થયું, કોઈ હોય નહીં એટલે પછી એની રીતે મસ્તીથી રહેવાનું. બહુ જાડો પાડો થઈ ગયો, એટલો બધો જાડો પાડો થઈ ગયો પછી તો એને એટલા બધા રોગ થવા મળ્યા ને એવા રોગની અંદર એ મરી ગયો, એનું મૃત્યુ થયું. હવે એનું મૃત્યુ થયું એટલે જે ઘર સાથે એને બહુ લગાવ થઈ ગયો હતો, જેનું ખાધું પીધું હતું બહુ, એટલે એની જ ઘરે ગાય વાઈને વાછરડો થઈને આવ્યો. હવે ધીમે ધીરે વાછરડો મોટો થયો એટલે થયો બળદ, એને બળદ બનાવ્યો. પણ આળસુનો પીર હતો, ખાધે જ રાખ્યું હતું, કામ કશું કરે નહીં, એટલે બળદની યોનીમાં જઈને પણ એવો જ થયો. પણ સદગુરુની સાથે હતો એટલે એને થોડુંક જ્ઞાન થયું હતું કે સારું, મને કેવા સરસ સદગુરુ મળ્યા અને છતાંય હું કાંઈ સમજ્યો નહીં અને અત્યારે બળદ બન્યો. અને બળદની યોનીમાં પણ પાછો કામ કરે નહીં, એટલો બધો પેલાને મારવો પડે, એટલું મારે ને એટલું કરે ને તોય ચાલે નહીં એવું. અને આમ તો આ તો બહુ સજ્જન ભગત હતા એટલે પેલા ચેલા ભાઈ મરી ગયા ને તોય પાછા ચેલાની તો સરસ ઘરમાં એનો ફોટો સરસ મૂક્યો અને એની ચરણ પાદુકાથી તે મૂકી. આમ તો હવારમાં ભગત નાહી ધોઈને તૈયાર થઈ અને પેલા ચેલાની ચરણ પાદુકાની પૂજા કરે અને પછી એ જ ચેલો પેલો બળદ થઈને આવ્યો તો એને બરાબર લાઠીથી થપકારે હોય ચાલે નહીં એટલે. એટલે બળદ તો દુઃખી દુઃખી થઈ ગયો કે મેં બહુ મોટી ભૂલ કરી, મારે આવું નહોતું કરવું જોઈતું, મારા ગુરુજીની વાત મારે સાંભળવાની હતી. પણ હવે શું થાય, પશુ યોનીમાં આવવું પડ્યું એટલે એટલો બધો દુઃખી થયો. થોડા વર્ષો વીત્યા અને એક વખતે ગુરુજી એ ગામમાં આવ્યા ત્યારે પેલા બળદને જોડી અને પેલો ભગત એ ખેતર જતો હતો એટલે ગુરુજીને જોઈને પેલા બળદને તરત થયું કે હો મારા ગુરુજી આવ્યા, મારા ગુરુજી આવ્યા. એટલે એને તો કાન ઊંચા કરીને ફફડાવીને બોલ અંદરથી કહેવા માંડ્યો, ગુરુજી ગુરુજી ઉદ્ધાર કરો, ગુરુજી ગુરુજી ઉદ્ધાર કરો, તમારી વાત સાંભળી નહીં ને આજે બળદ થયો, આ પશુ યોનીમાં આવીને પડ્યો છું, તમારા વગર મને કોણ બચાવે ગુરુદેવ, ગુરુદેવ મારો ઉદ્ધાર કરો. ગુરુજીએ જોયું કે ઓ હવે આ ઘરે ખઈ ખઈને પછી મરી ગયો અને હવે આ પશુ યોનીમાં આવ્યો. ગુરુજીને દયા આવી, કારણ કે ગુરુવર દયા કે સાગર તીરા દર જગત સે ન્યારા. ગુરુજીએ પેલા ભાઈને કીધું, હો ભગત
ખેતર ચાલ્યા એમ કરીને વાતો કરીને ગાડું ઊભું રખાયું. પછી બળદને હાથ ફેરવતા ફેરવતા કહે, આ બળદ બહુ સરસ છે. અરે બળદ કશું સરસ નથી એમ કે, આ તો બહુ આળસુ બળદ છે, બહુ કામ જ નથી કરતો, ચાલતો નથી, મારે એને બહુ મારવો પડે છે. એટલે ગુરુજી એના કાનમાં જઈને કીધું કે પરિશ્રમ કર, બરાબર મહેનત કર, જેટલું ખાધું છે એટલું બધું પૂરું કર, એટલે તું આ પશુઓનીમાંથી મુક્ત થઈશ, આ બધું માથે જે ચઢાયું છે તે ઉતાર. ગુરુજીએ કાનમાં એને કીધું કશું એટલે પેલા ભગતને એમ કે ગુરુજીએ કાનમાં કંઈ મંત્ર ફૂક્યો, મારો બળદ વહેલો સરસ ચાલે. પણ આટલો બોધ જ્યારે પેલા બળદને થયો કે મારે એ બધું ચૂકવવાનું છે, બધું ભર્યું છે, ખાધું પીધું છે તે, એટલે પછી તો ફફડાઈને ચાલવા માંડ્યો. પછી તો દરરોજ એટલું સરસ કામ કરે, માલિકને આવતા જુએ એના પહેલાં તો ઊભો થઈ જાય, ટાઈમ થાય એટલે ફટાફટ એની જગ્યાએ જતો રહે, ખાવાનું ઓછું કરી દીધું ને આમ કરીને મહેનત વધારે કરવા માંડ્યો. એટલે પેલો ભગત કે, ગુરુજીએ કેવો સરસ મંત્ર આપ્યો કે મારો બળદ તો બરાબર ડાયો થઈ ગયો ને ચાલતો થઈ ગયો, પણ એને ક્યાં ખબર છે કે આ કોણ છે. એટલે પરમ પૂજ્ય ગુરુદેવ કહેવા માગે છે કે જીવનમાં દ્રષ્ટિકોણ ઊંચો રાખીને જીવશો ને તો આપણે પણ ક્યારેય કોઈના ઘરે બળદ કૂતરા કે ગમે તે થઈને રહેવું ના પડે. અને આપણા માથે બધું ઋણ છે એ ચૂકવવાનો સમય છે. હજી આ ચૈત્ર નવરાત્રિ ચાલે છે, કશું ના કરતા હોય તો કરવા માંડજો. અને દરરોજ ઘરમાં યજ્ઞ કરીને ભગવાનને આહુતિ આપીને પ્રાર્થના કરજો, જગતના કલ્યાણ માટે અર્પણ કરું છું, હે નાથ મારા માથે કોઈનું પણ ઋણ રહી ગયું હોય તો એમાંથી મને મુક્ત કરજો, અને મારા જીવનને હવે તમારા શરણમાં લેજો, મને સરસ બનાવજો, મને દિવ્ય જીવન આપો, મારા અંતઃકરણની અંદર દેવી ભાવનાઓને જગાડો, અંતઃકરણથી પ્રાર્થના કરશો કે જેથી કરીને જીવન આપણું શ્રેષ્ઠ બને, મહાન બને. આપણા જીવનને ઉજ્જળ બનાવવા માટે આપણા દ્રષ્ટિકોણને ઉજ્જળ બનાવવો પડશે. એટલે કહ્યું છે કે સઘળી સમસ્યાઓનું સમાધાન, ઉજ્જવળ ભવિષ્ય તરફ જવું હોય તો એનું સમાધાન છે અધ્યાત્મ. આ અધ્યાત્મ છે. અધ્યાત્મ શું કહે છે કે દુષ્પ્રવૃત્તિઓમાંથી પોતાને બચાવો અને સદપ્રવૃત્તિ તરફ પોતાની જાતને જોડી દો. આપણા જીવનની અંદર દુષ્પ્રવૃત્તિઓને અટકાવવા માટે તમે જોયું હશે કે પ્રતિબંધો અને નિરીક્ષણ દ્વારા કેટલો બધો પ્રયાસ કરવામાં આવે છે. આ દુનિયામાં પણ અનેક ઘણી વ્યવસ્થાઓ, વ્યવસ્થા વિચારના સ્તરને, પ્રવાહને શુદ્ધ કરવા માટે કેટલી વ્યવસ્થાઓ કરવામાં આવે છે દરેક જગ્યાએ જુઓ. પણ છતાંય માણસ પોતે પોતાનો ચોકીદાર જાતે નહીં બને ત્યાં સુધી કશું એનામાં પરિવર્તન નહીં આવે. એટલે ગુરુદેવે કહ્યું છે કે દરેક માણસે પોતાનો ચોકીદાર, નિરીક્ષક અને મેજિસ્ટ્રેટ તથા જેલર બની જવું પડશે. પોતે જ પોતાનો માર્ગદર્શક, પુરોહિત અને ધર્મોપદેશક બની અને પોતાની જાતને સાચવવી પડશે. અને આ રીતે પોતાના ચિંતનના સ્તરને ઊંચો ઉઠાવી શકાય તો જ દ્રષ્ટિકોણમાં ઉત્કૃષ્ટતાનો સમાવેશ થઈ શકે. કાર્યોમાં સજ્જનતા અને શાલીનતાની ઝલક તો જ આપણને ચોક્કસ જોવા મળશે. આવી સ્થિતિમાં જ આદર્શવાદી માનવીય ગરિમા વધારનારું પ્રશંસનીય આચરણ ત્યારે જ થઈ શકે. જેમનું ચિંતન ઊંચું હોય ને તેઓ નિષ્કૃષ્ટ એટલે કે પોતાના સ્વાર્થ વગરની પ્રવૃત્તિઓમાં તેઓ નિરંતર ચાલતા રહે, પતનની દિશામાં તે આગળ કદી પણ વધી શકતા નથી. એમનું અંતઃમન સ્વીકારે જ નહીં ખોટું કામ કરવા માટે. શારીરિક સુવિધાઓ વધારવાની સરખામણીમાં તેઓ માનસિક સ્તરને સુસંસ્કારી નીતિવાન બનાવવામાં વધારે જરૂરી માને છે. સુવિધાઓ ગમે તેટલી વધારવામાં આવે પરંતુ જો આંતરિક દુર્બુદ્ધિ જળવાઈ રહેશે તો મન હલકી લિપ્સાઓનું જ આધિપત્ય મન ઉપર રહેશે. અને એવું આધિપત્ય જ્યારે મન ઉપર રહે છે ને ત્યારે જ આ સંસારના લોકોની અંદર આપણે રાવણ, કંસ, હિરણ્યકશ્યપ, ભસ્માસુર, વૃત્તાસુર, દુર્યોધન જેવા અનેક પતનશીલ લોકોને આપણે જોઈ શકીએ છીએ કે જેમનું દુર્ભાગ્ય જ એવું પૂર્ણ પરિસ્થિતિઓ, દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિઓ તેઓ પેદા કરતા રહ્યા છે. તો આપણે સંસારમાં આવ્યા છે, આપણને આવા શ્રેષ્ઠ સદગુરુ મળ્યા છે, મહાકાલ સ્વરૂપ સદગુરુ મળ્યા છે, અને એમને જો આપણને આવા ઊંચા સંદેશ અને આદેશો આપી અને કેવી સરસ સમજણ પાડીને જીવનને ઊંચું ઉઠાવવાનું સમજાવ્યું છે તો આ જીવનને એવું શ્રેષ્ઠ બનાવીએ અને બીજાને પણ આપણું જીવન ઊંચું જોઈને જીવવાનું મન થાય
એવું આપણે જીવન જીવીએ તો અવશ્ય ગુરુદેવને આપણે સાચા અર્થમાં જીવનમાં અપનાવ્યા કહેવાશે. તો સૌનું જીવન એવા ગુરુદેવે બતાવેલા અધ્યાત્મના સ્તર ઉપર જીવન જીવાય એવું બને એવી હૃદય અંતઃકરણથી પ્રાર્થના આજના વાણી પુષ્પને ગુરુચરણમાં અર્પણ કરું છું. સૌને મારા હૃદયપૂર્વક જય ગુરુદેવ.